नक्शो केवल ते समझाए नक्शा ना प्रकार गया छे सांस्कृतिक नक्शो प्राकृतिक नक्शो ये बता विषय जो अबे आपने नक्शा ना अंगो त्रण छे तो नक्शा ना अंगो कितना छे त्रण छे तो दिशा प्रमाणमा अने रूढ़संज्ञाओ एम आपने दिशा विषय समझिया था अबे आपने जो ये प्रमाणमा तो प्रमाणमा एटले शू तो जो पृथ्वी ऊपर कोई पण स्थळे બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે બરાબર બે સ્થળ અહીંયા સમજો કે ગાંધીનગર છે ગાંધીનગર સમજો અને અહીંયા છે અમદાવાદ તો આ બે સ્થળ વચ્ચેનું શું છે અંતર બરાબર કોઈ પણ બે સ્થળો વચ્ચેનું અંતર તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેનો ગુણોત્તર ગુણોત્તરને શું કહેવાય પ્રમાણમાં બરાબર પ્રમાણમાં એટલે કે s 1 સેમી બરાબર 1 સેમી જેમ 100 સેમી બરાબર 1 સેમી બરાબર 100 સેમી એ અરે કિમી આપણે માંદા પડીએ તો આપણે હોસ્પિટલમાં જઈએ છીએ પછી મોબાઈલ માંદ જતી હોય તો આપણે
પછી અક્ષર રંગ રંગો ચિત્રો રેખાઓ આ બધી વસ્તુઓનો શું કરવામાં આવે છે ઉપયોગ કરવામાં આવે છે નકશો જ્યારે દર્શાવે ને ત્યારે જો નકશાની મૂળ સંજ્ઞાઓની ભાષા ચિહ્ન સરળ અને સામાન્ય ભાષા હોય છે કેવી હોય છે સરળ અને સામાન્ય ભાષા હોય છે આ ચિહ્નો સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાંથી મૂળ સંજ્ઞાનો ઉપયોગ થાય છે આંતરરાષ્ટ્રીય એટલે આખા વિશ્વની બરાબર સંજ્ઞા હોવાથી આ મૂળ સંજ્ઞાનો ઉપયોગ થાય છે હવે તમે જો નીચે કોષ્ટક આપેલું છે બરાબર તો એ કોષ્ટકમાં એ કઈ કઈ મૂળ સંજ્ઞાનો ઉપયોગ થયો છે એ આપણે જોઈએ જો એ કોષ્ટકમાં દર્શાવ્યું છે કે તે બાબત બાબત એટલે એ શું વિગત છે બરાબર અને અહીંયા શું દર્શાવ્યું છે રૂઢ સંજ્ઞા શું દર્શાવ્યું છે રૂઢ સંજ્ઞા બરાબર બાબત તો ધારો કે પર્વત પહેલી સંજ્ઞા કઈ દર્શાવી છે પર્વત પછી શું છે ટેકરી પર્વત ટેકરી પછી જો શિખર પછી ગાય પછી નદી આ બધી શું છે બાબતો છે કે ભાઈ પર્વત નકશામાં દર્શાવો તો એની સંજ્ઞા કે ભાઈ આપણે પર્વત અરે શું કહેવાય ભારતનો નકશો ધ્યાન કોઈ સાંભળ્યું દોર્યો છે મેં બરાબર આ ભારતનો નકશો દોર્યો બરાબર આ નકશો મેં દોર્યો છે સમજો કે ભારતનો નકશો દોર્યો છે બરાબર તો આ નકશા
બરાબર તો એ રીતે તમારે લેસન કરવાનું છે હવે આગળ જુઓ કે ચિહ્નો ઉપરાંત નકશામાં જુદા જુદા રંગ સ્તર રંગ અને રંગ સ્તરની વિવિધ પુસ્તિકા અને સાંસ્કૃતિક વિગતો દર્શાવી શકાય છે તો જુઓ નીચે આપેલા કોષ્ટકમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક રંગ વિગતોનો રંગ વડે દર્શાવો તો જુઓ તમારે આ નકશો જુઓ આ નકશો કયો છે ભૂપૃષ્ઠનો છે તો ભૂપૃષ્ઠમાં તમને રંગ દેખાય છે દેખાય છે કે નથી દેખાતું તો ભૂપૃષ્ઠમાં તમે રંગ દોરીને તમે દર્શાવી શકો છો એ રીતે તમે જુઓ આ દુનિયાનો નકશો છે બરાબર તમને ખંડ દર્શાવે છે સાતે ખંડમાં તમને કલર દેખાય છે રંગ દેખાય છે કે નથી દેખાતા બરાબર પછી તમે જુઓ કે ભઈ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં ગુજરાતના કે જિલ્લાઓ તો આ બધા રંગોમાં એટલે કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક રંગો અને રંગ અને રંગ સ્તરના વિવિધ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવી નીચેના કોષ્ટક પ્રમાણે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક રંગો વડે દર્શાવેલા છે તો જુઓ અહીંયા લખ્યું છે કે વિગત ભારત એક વિશાળ ભૂમિ ભાગ છે ભારત
અડધા ભાગમાંથી પણ એક વૃત્ત પસાર થાય છે જે 23.5 અંશ અક્ષાંશ છે જેને આપણે શું કહીએ છીએ કર્વ વૃત્ત શું કહેવાય છે કર્વ વૃત્ત હવે તમે જુઓ આ ભાગનો ઉત્તર ભાગ આ ભાગનો કયો ભાગ ઉત્તર ભાગ ઉત્તર ભાગ છે અને આ પૃથ્વીનો પશ્ચિમ પૂર્વ ભાગ અને આ પશ્ચિમ ભાગ ખબર પડી આ પૂર્વ અને આ પશ્ચિમ આટલું ભારત અહીંયા આવેલું છે આટલું ભારત દેશ અહીંયા આવેલો છે તો તમે જુઓ કે ભારત દેશ ક્યાં આવેલું છે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે ખબર પડી ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે દક્ષિણ ભાગમાં તમે આગળનો નકશો જુઓ ખંડ જુઓ આ ખંડમાં આ એશિયા ખંડની ક્યાં આવેલો છે દક્ષિણમાં આ એશિયા ખંડની દક્ષિણમાં આવેલો છે જો તમને અહીંયા સરળતાથી ખબર પડશે કે આપણે પૃથ્વીના કેવી રીતે ભાગ પાડે છે તો જુઓ આ તમારી પૃથ્વીની મધ્યમાંથી 0 અંશ રેખાંશ ભાગ પસાર થાય છે અને આ 0 અંશ અક્ષાંશ અને આ રેખાંશ દેખાય છે તમને ખાલી આમાં મટીરીયલ દોરેલી છે બે બાજુ દોરેલી ખબર પડે છે હા તો પછી એની ઉપર જો ભારત આવેલું છે દેખાય છે અને કયા ખંડમાં આવેલું છે એશિયા ખંડમાં ખ્યાલ આવ્યો તો ભારત ક્યાં આવેલો છે કે ભી પૃથ્વીના ગોળાર્ધના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલો છે અને એશિયાના દક્ષિણ ભાગમાં આવેલો છે એશિયા ખંડની દક્ષિણે આવેલો દેશ છે આ ભારતનું સ્થાન છે આપણો ભારતમાં આપણે જ્યાં રહીએ છીએ ને એ પૃથ્વીના ગોળાર્ધના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલો છે જ્યારે એશિયા ખંડની દક્ષિણમાં આવેલો છે ખ્યાલ આવ્યો ચલો આગળ હવે ભારતની ઉત્તરે શું આવેલું છે હિમાલય પર્વતમાળા આવેલી છે ભારતની પણ ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે અને પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર આવેલો છે જ્યારે પશ્ચિમ દિશાએ શું આવેલું છે ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર 8.4 છે 4.37.6 ઉત્તર અક્ષાંશ અને 68.7.97 પશ્ચિમ પૂર્વ રેખાંશ વચ્ચે આવેલો છે ફરીથી તમને નકશો દર્શાવું તો તમને ખ્યાલ આવશે કે ભારતનું ચોક્કસ સ્થાન કેટલા અક્ષાંશ અને કેટલા રેખાંશ ધરાવે તો જુઓ આપણો ભારત અહીંયા દેખાશે જો અક્ષાંશ અને રેખાંશ દેખાય છે અહીંયાથી 8 બરાબર અને અહીંયાથી 97 સુધી આવેલો છે જો ખ્યાલ આવ્યો તો આ રીતે તમે ભારતનું સ્થાન જોઈ શકો છો હવે આગળ જુઓ ભારતની લગભગ મધ્યમાં કર્વ વૃત્ત પસાર થાય છે ભારતની મધ્યમાંથી કર્વ વૃત્ત પસાર થાય છે મેં તમને કહ્યું કે કર્વ વૃત્ત પસાર થાય છે હવે જુઓ કે વર્તમાન સમયમાં એટલે કે અત્યારના સમયમાં ભારતને વહીવટી સરળતા માટે ભારતમાં કેટલા રાજ્યો છે 29 રાજ્યો કેટલા રાજ્યો છે 29 રાજ્યો 6 કેન્દ્ર શાસિત પ્રદેશો અને એક રાષ્ટ્રીય શું છે રાજધાની એક રાષ્ટ્રીય રાજધાનીમાં વહેંચવામાં આવેલો છે તો જુઓ તમે ભારતનો નકશો જુઓ હવે અહીંયા તમને અક્ષાંશ ખબર પડશે જો અક્ષાંશમાં જુઓ કે તમને અહીંયાથી તમે સીધા જશો તો 8 અંશ અક્ષાંશથી લઈ અને 38 અંશ ઉત્તર અક્ષાંશ સુધી આવેલો છે એ રીતે તમે જુઓ કે ભાઈ ભારતમાં તમે જુઓ કે 66 અંશ પૂર્વ રેખાંશથી લઈ અને તમે લગભગ 98 રેખાંશ સુધી આવેલો છે દેખાય છે ને તો જુઓ ભારતની રાજધાની દિલ્હી છે એના કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો 6 કેન્દ્ર શાસિત પ્રદેશો તો આ પરથી તમને ખબર પડે હવે આપણે જોઈએ કે સ્વાધ્યાયમાં આવી જઈએ કે સ્વાધ્યાય તો સ્વાધ્યાયમાં તમે જુઓ કે ભાઈ નીતિ
નીચે આપેલી પહેલા તો ખાલી જગ્યા છે પછી યોગ્ય જોડકા એટલે મેં તમને સંજ્ઞા દોરવાની કહી તો સંજ્ઞાઓ દર્શાવવાની છે હવે પહેલી સંજ્ઞા કઈ દર્શાવે છે તો તમે આગળ જોઈ શકો તો પ્રમાણમાં પીઓ એટલે શું થાય પોલીસ સ્ટેશન અથવા અરે પોસ્ટ ઓફિસ પછી ઉત્તર દિશા આ શું દર્શાવે છે આંતરરાષ્ટ્રીય સીમા આ શું દર્શાવે છે નદી તો આ રીતે જોડકા જોડો પછી ખાલી જગ્યામાં મેપા મૂકી શબ્દ ભાષાનો શબ્દ ખાલી જગ્યા ખાલી જગ્યા શબ્દ છે મેપા મૂકી તો મેપ પછી નકશામાં મુખ્ય ખાલી જગ્યા અંગો છે કેટલા અંગો છે ત્રણ અંગો છે સાંસ્કૃતિક નકશામાં ખાલી જગ્યા વિગતો દર્શાવેલી છે તો સાંસ્કૃતિક નકશામાં કેટલી વિગતો ત્રણ વિગતો દર્શાવેલી છે એ રીતે તમે જુઓ કે ભાઈ હેતુ આધારિત નકશાના પ્રકાર જણાવો લખો જે આપણે આગળ વિડીયોમાં ભણ્યા છે રૂઢ સંજ્ઞા એટલે શું કે ચિહ્નો દર્શાવવા માટે અલગ અલગ વિગતો દર્શાવવા માટે શું દર્શાવેલી છે અમુક સંજ્ઞાઓ કે ચિહ્નો પછી ભારતમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો છે બરાબર આ તમારો પાઠ 12 નો સ્વાધ્યાય લખવાનું છે ત્યાં સુધી થેન્ક યુ